પાછળ નહીં રહે કોઈ જગ્યાએ, તો મહિલાઓ પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે કે કારણ કે આની પહેલાં કોઈ વખતે કોઈ મહિલાને પોતાનું શક્તિનું પ્રદર્શન કરવાનો મોકો નથી મળ્યો. જો આજે સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો, અને હા, બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં, જેનાથી તમને અમારા નવા આવનાર વિડીયોઝની જાણ થતી રહેશે. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, ટૂંક સમયમાં રથયાત્રા આવી રહી છે 2022ની, એટલે કે 145મી રથયાત્રા. આપણે અગાઉ રથયાત્રામાં અખાડા, કરતબ, હાથી, ભજન મંડળીઓ, ઇતિહાસમાં પ્રથમવાર રાજપૂતાના તલવાર ગ્રુપ દ્વારા 8 થી 38 વર્ષની બહેનો ભાગ લેશે. તો મિત્રો, પહેલાં આપણે એમનું પર્ફોર્મન્સ જોઈએ. કેટલી સરસ નાની નાની દીકરીઓ છે અને મોટી બહેનો પણ છે. આ નાની દીકરી તો જો, વાહ વાહ વાહ, સરસ. રાજપૂતાનું નામ રોશન કરે એવી દીકરીઓ છે. અને તલવારબાજી કરવી કોઈ સહેલી વાત નથી. આ દીકરીઓને જોઈને ઘણો આનંદ થાય છે કે આટલી સરસ તલવાર ફેરવે છે. ધન્ય છે એના મા બાપ. આવી સરસ દીકરીઓને ટ્રેનિંગ આપી છે, અને નાની નાની દીકરીઓને તો કેટલો જુસ્સા છે, કેટલો આનંદ છે, કેટલી સ્પીડમાં એ લોકો તલવાર ફેરવી રહ્યા છે. મને તો જોઈને જ આમ મનમાં એક એટલી ખુશી અનુભવે છે કે વાહ, ગર્વની વાત છે. એ લોકો અત્યારે પર્ફોર્મન્સ આપી રહ્યા છે, મને તો જોઈને જ મારા રૂવાટા ઊભા થઈ ગયા. વાહ વાહ, ને આ ઢોલવાળાને પણ કેટલો આનંદ આવી રહ્યો છે એ જોઈને જ એમને પણ તાન ચડે છે. વાહ વાહ વાહ, મસ્ત. દીકરી તો જો એક હાથે તો ઠીક છે, પણ બબ્બે હાથેથી તલવાર ફેરવે છે. ધન્ય છે એના મા બાપને. આવી તો આટલી સરસ રીતે તો કોઈ ફેરવી ના શકે, પણ બહુ દીકરીઓ છે, શક્તિ સ્વરૂપ છે. અને આ દીકરી તો જો કેટલી નાની છે, પણ તલવાર જો તો ખરા એના હાથમાં શોભે પણ એટલી જ છે. દીકરી તો જો બે તલવાર એક કારે ફેરવે છે. અત્યારે એક તલવાર પકડવામાં આપણે તકલીફ છે, અને આ દીકરી તો જો સાથે ગરબા કરતી હોય એવું લાગે છે. અને એના શરીરમાં એટલો જુસ્સા છે, ખરેખર શક્તિ સ્વરૂપ છે.
અને આ બેને તો બે તલવાર જોઈન્ટ કરી છે અને એક હાથે ફેરવે છે. આવું દર્શ્ય તમને ક્યાંય જોવા મળશે નહીં. મિત્રો તમે જો શક્તિ સ્વરૂપ દીકરીઓ છે. દીકરી તો જુઓ તમે, વાહ વાહ વાહ. આ બેને તો જો આંખે પાટા બાંધ્યા છે અને હા તલવારને પગે લાગે છે અને વાહ વાહ આંખે પાટા બાંધીને બે તલવારથી જો કરતબ બતાવે છે. ગર્વ છે આ બેન ઉપર કે આટલું સરસ પરફોર્મન્સ દીધું. આપણે પણ આ ગ્રુપની જોડે આપણે મહિલાઓ જોડે વાતો કરીશું કે એમને કેવું ફીલ થાય છે કર્તવ્ય બતાવીને. તો ચલો આપણે વાત કરીએ. જય માતાજી. મારું નામ રાઠોડ દિવ્યાબા જયદીપસિંહ છે. અમને આ રથયાત્રામાં જોડાવાનો ખૂબ જ આનંદ થાય છે કારણ કે આની પહેલાં 145 વર્ષથી રથયાત્રા નીકળે છે અને પુરુષો એમાં પાર્ટ લે છે, પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે કે કારણ કે આની પહેલાં કોઈ વખતે કોઈ મહિલાને પોતાનું શક્તિનું પ્રદર્શન કરવાનો મોકો નથી મળ્યો. એ બદલ અમે સરનો અને પેલા અખાડા નંબર 10ના સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય માતાજી. મારું નામ પ્રિયાબા રાહુલજી છે. હું એટલું જ કહેવા માંગીશ કે આજ સુધી તો બહુ બધા પુરુષોએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું, પણ હવે મહિલાઓ પણ પાછળ નહીં રહે કોઈ જગ્યાએ. તો મહિલાઓ પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે અને 145 વર્ષમાં બહુ ફર્સ્ટ ટાઈમ એવું થશે કે અમારા દ્વારા, મોસ્ટ ઓફ ક્ષત્રિયો દ્વારા, આ મહિલા દ્વારા તલવાર રાસનો પરફોર્મન્સ કરવામાં આવશે. અને આ અમારા માટે, અમારા સમાજ માટે, ઇવન અમારા બધા જ માટે ખૂબ જ ગૌરવની વાત છે. જય માતાજી. જય જગન્નાથ.
મારું નામ રિદ્ધિ શેઠ છે. એઝ અ વુમન મને ગર્વ થાય છે કે 145મી રથયાત્રામાં પહેલીવાર સ્ત્રીઓ પોતાનું શક્તિનું પ્રદર્શન કરવા જઈ રહી છે. અને પુરુષો તો કરે જ છે શક્તિનું પ્રદર્શન, પણ સ્ત્રીઓ પહેલીવાર કરી રહી છે. તે માટે જી શ્રી જગન્નાથજી મહારાજની રથયાત્રામાં શોભાનું સ્થાન મળી રહ્યું છે. અને બસ આટલું જ કહું કે સ્ત્રી માટે એક બહુ ગર્વની વાત છે, સાથે અમદાવાદ માટે બી ગર્વની વાત છે. જય જગન્નાથ. તો મિત્રો, અત્યારે આપણે મિહિરભાઈ જોડે વાત કરીશું. નમસ્કાર, હું છું મિહિર પરમાર, ઇન્ટરનેશનલ કોરિયોગ્રાફર. છેલ્લા ઘણા વર્ષોથી આપણે પરંપરાગત નિહાળી રહ્યા છીએ જગન્નાથજીની રથયાત્રા. છેલ્લા 145 વર્ષથી જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જે નિજ મંદિરે એટલે કે જમાલપુરથી લઈને સરસપુર મોસાળ સુધી જાય છે મામાના ઘરે. તો એ જગન્નાથજી રથયાત્રાની અંદર આપણે જોતા હઈશું તો ગજરાજજી જોડાય છે. ગજરાજજી એટલે કે હાથી, અને એમના સુંદર એવા કલર કરેલા હોય છે અને એમને શણગાર કરેલો હોય છે. એના સાથે વાત કરીએ તો અખાડા. અખાડામાં આપણે જોયું હશે કે છેલ્લા વર્ષોથી આપણે 145 વર્ષથી જોતા આવ્યા છીએ કે અખાડામાં તલવારબાજ તો નહીં જોઈ હોય, તો એ પ્રથમ વાર રચાઈ રહ્યું છે કે એક રેકોર્ડ રચાઈ રહ્યો છે. કે સૌ પ્રથમ વાત કરીએ તો મહિલાઓની, એટલે કે બાઈશા રાજપૂતાના તલવાર રાજ સૌ પ્રથમ પહેલીવાર રેકોર્ડ રચાઈ રહ્યો છે અને એ અખાડા નંબર 10માં આગવું પ્રદર્શન ધરાવશે. એટલે કે રથયાત્રાની અંદર આપણે જોયું હશે કે જે આપણે તલવારથી રાસ રમી રહ્યા છે, તો તલવાર પહેલીવાર રચાઈ રહ્યો છે. લાકડીઓ જોઈ હશે, બોડી બિલ્ડિંગ જોઈ હશે, અને સાથે સાથે આપણે બાઇકના સ્ટન્ટો પણ જોયા હશે. પણ સૌ પ્રથમ પહેલીવાર 145મી રથયાત્રામાં તલવાર રાસ આપણે માણીશું, અને એ પણ મહિલાઓ દ્વારા. જે સૌ પ્રથમ પહેલીવાર મહિલાઓ દ્વારા એ લોકોની શક્તિનું પ્રદર્શન કરવાનું છે. તો એક સંદેશો છે કે નારી શક્તિ એટલે શ્રી સ્ત્રી સશક્તિકરણનું અત્યારે જે ચાલી રહ્યું છે, તો સ્ત્રી એ કેટલી મહાન છે અને સ્ત્રીનામાં શું અંદર છુપાયેલું છે અને એનામાં કેટલી શક્તિ છે એનું પ્રદર્શન જગન્નાથજીની રથયાત્રામાં જોવા મળશે. તો સર્વે ભક્તોને મારી નમ્ર વિનંતી છે અને એટલી આશા રાખીએ છીએ કે આ સંદેશો સર્વે કોઈના દિલ સુધી પહોંચે અને સર્વે કોઈના મન સુધી પહોંચે. ધન્યવાદ. તો મિત્રો, જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો ભક્તિ અમૃતને લાઈક કરી વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. આવતીકાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.